ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં વડોદરાની રાવપુર બેઠક પરથી રાજેન્દ્ર ત્રિવેદીને રિપીટ કરવામાં આવ્યા છે। જેને લઈને તેમના પરિવારજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી। તો રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે બધાને સાથે રાખીને ચાલ્યા છીએ, પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, તેના પર હું ખરો ઉતરીશ। પાર્ટીએ એની પ્રથમ યાદી છે ઉમેદવારોને જાહેર કરી છે ને વડોદરામાંથી શહેર જિલ્લાની છ બેઠકોના જે ઉમેદવારો છે જાહેર કર્યા છે। મોટાભાગે તમામને રિપીટ કરવામાં આવે। આપણે રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે વાત કરીએ, એમનું નામ પણ રિપીટ થયું છે ને આ યાદીમાં સમાવેશ થયો। સાહેબ, પ્રથમ પ્રતિક્રિયા શું છે આપની? યાદીમાં નામ છે આપનું? મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓની એ છે શુભેચ્છાઓ પડી છે। પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, જે કંઈ ભૂતકાળમાં 5 વર્ષની અંદર કામગીરી કરી છે, લોકોનો પ્રેમ સંપાદન કર્યો છે, આ બધું કુલ મળીને અને બધાને સાથે રાખીને આપણે ચાલ્યા છે અને સાવ જમીન લેવલ પર એટલે ગ્રાઉન્ડ લેવલ પર આપણે રહ્યા છે। મંત્રી હોઉં તોય હું મારી ગાડી મારી જાતે ચલાવીને જોતા ઘણા લોકો જોયો છે અને તે બેલ્ટ પહેરેલો નિયમોમાં માનું છું, કાયદામાં માનું છું, કાયદાના સન્માનમાં માનું છું અને મારી પાર્ટીએ ભાજપે મારામાં જે વિશ્વાસ મૂક્યો, રાષ્ટ્રીય પ્રમુખ અમારા અમિતભાઈ શાહ સાહેબે અને આખી પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે, આદરણીય વડાપ્રધાનજીએ જે કેડી ચાતરી છે અહીંયા ગુજરાતની અંદર આખું જે મોડલ મૂક્યું છે એ પ્રમાણે અમે ખૂબ સારી રીતે લોકોની સેવા કરવા માટે તત્પર થયા છીએ। શું હશે હવે પછીનો કાર્યક્રમ? આજનો કાર્યક્રમ તમારા ટીવીમાં નામ જાહેર થયું અને તમારી ટીવીની સત્યતા માની અને મારા દાદાના વંદન કર્યા, ગણપતિજી કે જે મારા અતિ પ્રિય છે એ ગણપતિજીના દર્શન કર્યા, મનોમન માતા પિતાને મેં યાદ કર્યા। મતદારો પાસે જવા માટે કેવી રીતે જવાનું છે હવે આખા આ પ્લાનિંગમાં? મતદારો પાસે રોજે રોજ જઈ જ રહ્યા છે અમે। અમારે તો ગઈકાલે બી અમારી તો ફેરણી હતી, અમારી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ જે અમને સૂચનાઓ આપેલી કે પાર્ટી મહાન છે અને પાર્ટીના ઉમેદવાર હોઈએ ના હોઈએ પરંતુ લોકો સુધી તમારું કામ પહોંચાડો, તો જો ગઈકાલે અમે 600 જણા ભેગા થયેલા, 3 વિસ્તારની અંદર અમે લગભગ 35 લાખના પેવર અમે જે ત્યાં નાખવાના સ્ટાર્ટ થયા છે ત્યાં ફેરણી કરી, લોકો ખૂબ રાજી થયા। અંશુયાનગરની અંદર 10 ગલીઓની અંદર પેવર બ્લોક નાખવાના શરૂ થયા, ત્યાં બધે મળી આવ્યા, જે કામો કર્યા છે લોકોના એને લીધે લોકોમાં પણ ખૂબ પ્રસન્નતા છે। લોકો ઈચ્છે છે પ્રામાણિક ઉમેદવાર, લોકો ઈચ્છે છે પોતાના પાર્ટીનો વફાદાર ઉમેદવાર, લોકો ઈચ્છે છે લોકોની સેવાને અને લોકોની અનુકંપા લોકોની સંવેદનાઓને સમજે એવો ઉમેદવાર। બીજા તબક્કામાં આપણું મતદાન છે, તેમ છતાં પહેલી યાદીમાં નામ આવ્યું છે, શું પ્રતિક્રિયા આના માટે? હું પાર્ટીનો આભાર માનું છું કે મારી 5 વર્ષની જે કંઈ અને મારા છેલ્લા 45 વર્ષના જાહેર જીવનમાં જનસંઘના સમયથી માંડી ને જે કંઈ કામ કર્યા છે પાર્ટીની અંદર રહીને, પાર્ટીની નિષ્ઠા, પાર્ટીની પ્રામાણિકતા અને પાર્ટી સંલગ્ન જે કામો કર્યા છે એટલે પાર્ટીને યોગ્ય લાગ્યું છે, પાર્ટીના યોગ્ય નિર્ણયને હું નમન કરું છું, હું વધાવું છું દિલથી। થેન્ક યુ સર। પાર્ટીએ જે નિર્ણય લીધો છે, એમની જે કામગીરી છે એને લઈને આ નામ જાહેર થયું છે અને મતદારો પાસે જવા માટે એમની જે આખી ટીમ છે તૈયાર છે, આજે આનંદ સવાયો છે અને આજે પ્રથમ યાદીમાં નામ જાહેર થયું છે, મંત્રીને રિપીટ કરવામાં આવે છે, આજે નામ આવ્યું છે એના કારણે એમના જે સમર્થકો છે એમાં પણ ઉત્સાહ સવાયો છે। કેમેરામેન કિશોરસિંહ સાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।